ભજનની એવી મોજ છે, ભજનાનંદીઓ પણ એવા મળ્યા છે, અને સામે તમે પણ હાકીમ જેવા હવે પગ લાંબા કર્યા છે. હા પણ ખરેખર આમ આમ મજા આવે, ભલે થોડા બેઠા પણ માણસ બેઠા છે. પબ્લિક ઓછું છે ને માણસ જાજુ છે. અમારા જાજા પ્રોગ્રામ છે ને પબ્લિકમાં હોય, આજ માણસમાં પ્રોગ્રામ છે. અને એમાંય તે હમી હાંજમાં આવે એ તો ખાલી જોવા આવે કે આ ટીવીમાં કેવા લાગે, રૂબરૂ કેવા લાગે, જોઈને તરત નીકળે એવા ને એવા છે એટલે હોઈ જાય કે. પણ આપ તો બધા સુરના પ્યાસી છો, ભજનના પ્યાસી છો સાહેબ. અહીંયાથી અમારા કલાકાર ખાલી હાર્મોનિયમ ઉપર સુર આમ બદલાવે ને ખાલી, કે તમે સામેથી દાદ આપો, હું જોતો તો અહીં બેઠો બેઠો કે વાહ વાહ. આજનો યુવા વર્ગ જે સંજવાણીને ભજન તરફ, એમાંય જામનગરમાં મને કંઈક અલગ જોવા મળે છે સાહેબ. ખરેખર આમ બહુ કોફીમાં ઓછા છો તમે, હા ભજનમાં છો. આમ જો કોફીમાં ન રહેવું, બે ખાખીમાં રહેવું. ખાખી એટલે બાપુ હશે પોલીસમાં નહીં. હા ખાખી બે પ્રકારના આવે, પણ આ તો સાધુનું આંગણું છે બાપ, હરિયાણી પરિવારનું આંગણું છે. મને બેને અહીંથી બહુ સરસ વાત કરી, હાક મારીને દાડો હનુમાન આવ્યો. અને દાદા હનુમાન એના વિશે તો બોલવું મારું કોઈ લેવલ નથી, પણ મને યાદ છે સાહેબ એની શું એની શક્તિ, શું એની તાકાત. ભાંગતી રાત છે ને એકાદો પ્રસંગ હું વાગોળું મારા મુખેથી સાહેબ. આ વાતને રામાયણ સાક્ષી પૂરે છે. જોકે હિતેશ બાપુ બેઠા છે એટલે એ બધી વાતો મને ગોતીને, કારણ કે અત્યારે એની હારે તો ગાવું એ અમારા એક ભાગ કહેવાય, અશોક બાપુ, નિતેશ બાપુના રઝાકભાઈ. મારા જેટલા વર્ષ છે ને એટલા વર્ષ રઝાકભાઈ હરણાય વગાડે, બોલો. હા હા એવડું જૂનું નામ છે. અને સાહેબ દાદા હનુમાનની એવડી તાકાત, લગભગ તમે રામાયણમાં ડોક્યુ મારજો, હનુમાનજી કે ગદાનો ઉપયોગ નથી કર્યો. આપણે રોડે જતા એને કોઈ સાઈડ ન આપે તો ડાયરેક્ટ ટોમી ન કાઢવી, હનુમાનજી શીખવે છે. સીધું ઉતરીને કોકને ઝાકાઝીક ન બોલાવવું. અને અમારે તો લાકડાનું કેબિન ભાળી જઈને જામનગર પાર્સિંગની ગાડી ભાળી જાય એટલે નક્કી થઈ જાય કે ભાણું ભાવ હોય એટલે આવ્યા જાય. વાહ વાહ ખરેખર. પણ આખી રામાયણમાં ડોક્યુ મારજો તમે, લગભગ હનુમાનજી ગદાનો ઉપયોગ નથી કર્યો સાહેબ. હનુમાનજી માં જાનકીને ગોતવા માટે લંકામાં જાય, અને માં જાનકીને જ્યાં મુદ્રિકા આપી દે પરિચય થઈ જાય, પછી માને એમ કે છે કે માં ભૂખ લાગી છે ક્યાંય, કે અહીંયા જ બગીચો છે રાવણનો, પણ ધ્યાન રાખજે રાક્ષસો ચોકી કરતા હશે ભાઈ, કે માં મને ખાલી એડ્રેસ આપી દે ને પછી હું જોઈ લઉં છું. હનુમાનજી લંકામાં બગીચામાં, રાવણના બગીચામાં જાય, કંઈક રાક્ષસો જાગી જાય, કોઈની સાથે યુદ્ધ થાય, કંઈકને પાટા માર્યા, ઘા કર્યા, કંઈકને જમીનમાં દાટી દીધા, કંઈકને આકાશમાં ઉડાડ્યા, પણ ગદાનો ઉપયોગ નથી કર્યો. અને સાહેબ લંકાનો રાજા રાવણમાં જાનકીની પાસે આવી અને જાનકીની હામું જોઈને એટલું જ કહેતો હતો કે એક વાર મારા તાબે થઈ જાવ લંકાનો રાજા રાવણને, માં જાનકીને જ્યાં એ રાવણ ત્રાસ આપે ને હનુમાનજીથી જોવાયું નહીં સાહેબ. છમ 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 રૂવાડા બેઠા થઈ ગયા. અને રાવણની નજીક આવીને હનુમાનજીએ ગદા હાથમાં લઈ અને એક ગદાનો ઘા કર્યો, એક ભેગો રાવણ ગોઠણ પર થઈ ગયો. રાવણ ગોઠણ પર થઈ ગયો ને હનુમાનજીની સામું જોઈને એટલું બોલ્યો, ગય વાનર તારી માને ધન્યવાદ. રાવણ બોલ્યો, હનુમાનજી કે તારી માને ધન્યવાદ. રાવણ કે તારી માને ધન્યવાદ. હનુમાનજી કે તારી માને ધન્યવાદ. રાવણે કીધું મારી માને ધન્યવાદ કેમ, હનુમાનજી કે મારી માને ધન્યવાદ કેમ, પહેલા તું કે ન કર બીજી, એ કે બીજી નહીં હવે હું કહું. લંકાનો રાજા રાવણ લંકેશ એટલું બોલ્યો કે એ વાનર તારી માને ધન્યવાદ, એ માટે તું મને ઓળખે છે કે બહુ સારી રીતે મારી માં જાનકીનું હરણ કરીને આવ્યો ને એ તું રાવણ છે. હે વાનર, એ જ હું રાવણ કે જાનકીનું હરણ કરીને આવ્યો, પણ સાંભળી લે મારી એવડી તાકાત. ભગવાન શિવની હું પૂજા કરતો અને મન મોજના તોરા છૂટી જાય ને મને એમ થાય વારંવાર મારે કૈલાસ પર્વત ઉપર જવું નથી. એક વાર કૈલાસને મારા હાથમાં ઊંચો કરી અને રમાડતો 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 વિયાવું અને છતાં મને ખબર ન પડે, એવડી મારી તાકાત છે વાનર. કોઈના બાપની તાકાત નથી કે રાવણનો વાકો વાળ કરી શકે. પણ એક ગદાનો તે ઘા કર્યો ને મને ગોઠણ પર કરી દીધો એટલે તારી માન ધન્યવાદ. હનુમાનજી કે તારી માને ધન્યવાદ. રાવણ કે પણ હવે મારી માને ધન્યવાદ શું કામ.
તેથી હનુમાનજીએ એટલું કીધું હતું, રાવણ હું લગભગ ગદાનો ઉપયોગ કરતો નથી, આજ જો મારે ગદાનો ઉપયોગ કરવાનો થાય અને મારી એક ગદા જો કોઈને વાગી જાય, હાથ પાતાળ સુધી પત્તો લાગે નહીં, તું ખાલી ગોઠણ ભરછો ને એટલે તારી માન ધન્યવાદ. એની તાકાત, એની શક્તિ છે સાહેબ. હનુમાન કહેરું નામ સુણતા જોકી મસ્તક જાય છે, કાં વોકી ધારા ગૌતણા, અને ઘરો ઘર પૂજાય કીધી કુખ ઉજળી આંજની ની, અને ઘણા નો કોઈ દાસમાં હમ દેશ ના વીર હાચા અમર છે ઇતિહાસમાં. સા આપો, સા સા પીવો, પ્રોગ્રામ તો કાલે થાય, વાંધો નહીં, પીવો પીવો વાંધો નહીં. આ ચા છે ને, ચા આવે એટલે મારું ધ્યાન ન્યા વયું જાય, કારણ કે અમારી કુળદેવી છે ભાઈ, ચા છે ને અમારી કુળદેવ. ભલે ભલે તમ તાર પીલો ઘૂંટડો ઘૂંટડો ઠરી જાય તો મજા આવે. સા ઉનો ને હગો જૂનો. હા પીવો પીવો પીવો, ચા પીવો. આ ટાઈમે રોજ ઘેરે પીતા હોય ને બધાને આપો, મને નહીં, મને પછી આપજો. ના તો તો પછી મારું બધું વિકાઈ જાય. લાવો લાવો, તમારો ભાવ છે ને, લાવો લાવો. એ તમે પી લો મોટા ઘડે, લાવો લાવો. એ ભાઈ ઘડી કાંઈ બોલું, ચા પી લે, એનો ભાવ છે. મોજ ની જયારે વાત આવે ને, મોજ કઈ અમસે અમસે તો ન જ આવે, મોજ ની ટીકડીઓ નો આવે કઈ કે હાલો એક ટીકડી પી જાય આખી રાત મોજ. આ બાટલી આવે પણ એ ઘડી બગડી ની મોજ હોય, પણ ભજન ની જયારે મોજ હોય સાહેબ, વાહ વાહ ક્યાં બાત, શિવ કૃપા. મોજ ક્યારે આવે? તમે સામે અમારે જેવા મરજીવા થઈ જાવ ને ત્યારે મોજ આવે છે. આમાં અમુકે નક્કી જ કર્યું હોય કે કલાકારનો પાળીઓ થાય તો આપણે દાંત કાઢવા નથી, નથી જ કાઢવાના, કારણ કે અમારો વાંક ન હોય એમાં સર્કિટ જ ફિટ ન કરી હોય. હા બાકી મોજ કેમ ન આવે સાહેબ? ત્યારે કવિ કહે છે, ઓ ખરા દિલથી કોઈ દ્વાર ખખડાવે નહીં, ઓ ખરા દિલથી કોઈ દ્વાર ખખડાવે નહીં, તો હાવ અમથે અમથી મોજ આવે નહીં, ઓ ખરા દિલથી કોઈ દ્વાર બાપુ અમથી થોડી મોજ આવે. કોઈ દ્વાર ખખડાવે નહીં, ખરા દિલથી કોઈ દ્વાર ખખડાવે નહીં, હવ અમથે અમથી મોજ આવે નહીં, હવ અમથે અમથી મોજ આવે નહીં, ઓ ખરા દિલથી કોઈ દ્વાર. સાગર ની ખેતી કરે છે ને એને કવિએ પ્રશ્ન કર્યા હતા કે દરિયાના તળિયા તમે જોયા છે? તો એ તો અમે નથી જોયા. ત્યારે ઓલા દરિયાના તળિયા છે ઊંડા ઊંડા, દરિયાના તળિયા છે ઊંડા ઊંડા, દરિયાના તળિયા છે ઊંડા ઊંડા, મરજીવા વિના, ઓ મરજીવા વિના મોજ આવે નહીં, આવ અમથે અમથી મોજ આવે નહીં, આવ અમથે અમથી મોજ આવે નહીં, ઓ ખરા દિલથી કોઈ દ્વાર ખરા દિલથી કોઈ દ્વાર ખરા દિલથી ખરા દિલથી કોઈ દ્વાર ખખડાવે નહીં, તો અમથે અમથી મજા આવે નહીં. મોજ તો આપણી દ્રષ્ટિ જો આનંદમાં હોય, આપણો વિચાર જો આનંદમાં હોય,
કોઈ સારા કાર્યમાં જોડા થાય એટલે મોજા. અમારા રજાકભાઈ આખી રાત સહનાઈમાં ફૂંક મારે છે સાહેબ, એનો શ્વાસ ઘૂંટી ઘૂંટીને આપણને સ્વર આપે છે, પણ શું કામ કે એક સંગીતની મોજ છે, અંદરનો નશો છે સાહેબ. તમે ક્યારેક એકલા બેહીને અડધી કલાક પ્રેક્ટિસ તો કરજો. હા હોય જાય એમ સહનાય ને તબલા બે વાતું કરતા હતા. તબલાએ સહનાયને કીધું કે તારે કેવા લરખડા કે કેમ, એક રજાકભાઈ જેવા મોઢે મૂકે તો આમ એમ થાય કે તારા પગ દબાવતા હોય. હા એવા પગ રૂડા દબાવે. સહનાય કીધું સાનો મનો રે, ઈ તને લાગે પગ દબાવે પણ તને કઈ ખબર છે, તને દુઃખ શું છે ઈ કે. તબલાએ કીધું ભાઈ અશોક બાપુ આવે એટલે નકરા ધબ ધબાટી જ બોલાવે, કોને ખબર હું એમી પાપ કર્યા છે. આવ્યા ને ચીક જોડવા જ મળે, સીધા જોડવા જ મળે. પછી સહનાય બહુ સારો જવાબ આપ્યો, તબલા સાંભળી લે, એ રજાકભાઈ મને મોઢે આમ મુખમાં મૂકે અને પગ દબાવતા હોય એનું કારણ શું છે ખબર છે કે શું, કે મેં મારા હૃદયમાં મારા કાળજામાં 7 કાણા પાડ્યા છે, મારા હૃદયમાં 7 કાણા પાડ્યા છે, મારા સૂરને મેં ખુલ્લો મૂકી દીધો એટલે મારા આમ પગ દબાવતા હોય ને એવું લાગે તારા 2 પોઈન્ટનું છે ને પોઈલ ભેગી છે એટલે ઢીબું પડે છે. આ જગતના ચોકમાં જીવન ખુલ્લા મૂકી દે ને સાહેબ એને કે વાંધો જ નથી આવતો. હા પણ જે 2 પડ ઢાંકી નીકળે છે ને આમ ભાષણ કરતા આપણને એમ થાય કે ઓય મારા બાપા હવારમાં તો હું કરશે. ભાઈઓ તો સા બહેનો ઉપલા હા હા ભાષણ ચાલુ કરે. ઓ ભાઈ ચૂંટણીમાં ઉભો હોય ત્યારે જોજો તમે, અમારે અહીંયા વિધાનસભાની ચૂંટણી એક જણાએ ફોર્મ ભર્યું, ટિકિટની ખબર નહીં, પક્ષની ખબર નહીં, અને પ્રસારમાં નીકળ્યા ભાઈઓ તો સા બહેનો એક વાર જીતાડી ગયો બસ બીજું કઈ નહીં. મેં કીધું આમ કોઈ મત ન આપે, તમે પબ્લિકને કહો તમારી રજૂઆત હોય અહીંયા તમે પ્રશ્ન જાહેર કરો અને એ લોકો પ્રશ્ન આપે પછી એનું તમે નિવારણ કરી દો તો તમારું કંઈક. ભાઈઓ તથા બહેનો એક વાર જીતાડી ગયો બસ બીજું કઈ નહીં, તમારા જે પ્રશ્ન હોય અત્યારે નિચાર કહો. બાપા ઉભાઈ થયા કે સાહેબ અમારા ગામમાં શમશાન નથી. એક વાર જીતાડી જો ઘરે ઘરે શમશાન ન બનાવું તો ફકા પૂરા નહીં. ગામ કે આના સાઈડમાં લઈ લો, લીમડો પકડાવો, લીમડો પકડાવો, ગોબો ઉપાડી લીધો ગામે. આજનો માણસ કેમ સફર છે સાહેબ ખબર, હમણાં તે ગરોળી જે દિવાલ ઉપર ગરોળી આવે ને એની હરાજી થતી હતી, તે બધા લોકો ટોળું થઈ ગયું ભેગું એમાં ગરોળીની હરાજી થતી હતી. એક જણો કે આપણા 1 લાખ રૂપિયા, એક જણો કે આપણા 2 લાખ, એક જણો કે આપણા 3 લાખ, ત્યાં ખૂણામાં ત્યાં કહ્યું કે આપણા 5 લાખ. 5 લાખ રૂપિયામાં ગરોળી વેચાણી સાહેબ. લેનાર વ્યક્તિને કોઈએ પૂછ્યું આ ગરોળી એવું શું કામ આપે છે કે તમે 5 લાખ રૂપિયામાં ખરીદી, તો કયો બોલો કે ભાઈ ઈ આપણને સાજી કઈ ખબર નથી, તારા ભાભી છે ને આનથી જ બીવે એટલે 5 લાખમાં ગરોળી લઈ ગયો છે બોલો. હા અમારે અહીંયા ભાગવત કથા ગામમાં બરોબર બેહવાની હતી ને એટલે શિવકૃપા જેવા આ હારા માણસ સાઉન્ડ વાળા બહુ સારા છે, નહીતર સાઉન્ડ હારા વાગતા હોય પણ સાઉન્ડ વાળા મૂડમાં ન હોય. ઓપરેટર બહુ સારા છે, સાઉન્ડ કરતાં તો ઓપરેટર મહત્વના છે. સાઉન્ડ જેવા તે હોય તેમ ભોગવી લઈ પણ ઓપરેટર સારો હોય ને તો મજા આવે. જોઈ આખી રહે તમારી એમાં દાંત કાઢે ને તો એમને એમ છે મજા જ આવે. અમારા ગામમાં પ્રોગ્રામ એક જણો કે 2 વાણી કરવા જો, મેં કીધું આવોને ભાઈ આ ક્યાં અમારા ઘરનું છે, માઇક્રોફોનમાં થૂક્યો. મેં કીધું આમાં ન થોકે કે દોડે બરાબર પેટીએમ નીકળી જાય તેને ન ખબર પડે આમાં હું ભજન ગવડા વાગ્યો. એક માઇક વાળાને મેં કીધું ઇકો છે મને કે આગળ ગામમાં ગયો, એ ઇકબાલ ને ઇકો સમજતો છો લ્યો સારા છે ઓપરેટર. એટલે ગામમાં એ હારા સાઉન્ડ વાળા એટલે એ બધા મહિલા મંડળ ભેગું થયેલું અને મહિલા મંડળે ભાગવત સપ્તાહ કરવાની, ભાગવત સપ્તાહ મહિલા મંડળ મુહૂર્ત લીધું પણ સાઉન્ડ ફ્રીમાં આવે. અશોક બાપુ જેવા, હિતેશ બાપુ જેવા ઓફ સિઝન હશે, ક્યારેક હોય અમારે ઘેરે રહેવું પડે છોકરા હાટું અમારે છે ભાઈ. એમાં કોકે કીધું કે ભાઈ આ દોશુ મંડળ છે ને બિચાર્યું એ ભાગવત કથા કરવી છે, પૈસા છે નહીં, મૂડી ઓછી છે, સંગીતવાળા કે આપણે મફત, માઇકવાળા કે મફત, મંડપવાળા કે મફત, ટીનાભાઈ કે એક ડાયરો મારો મફત, વક્તા મળે નહીં. એમાં એક ગામમાં અમારે બોઘા બાપા એને મોઢે ભાગવત. કોકે કીધું કે બાપા દોશુ બિચાર્યું કેમ મુહૂર્ત લે છે, રૂપિયા રૂપિયા 10-10 ભેગા કર્યા, આવડું મોટું મંડળ છે વક્તા મળતા નથી. ત્યાં બોઘા બાપા બોલ્યા એમાં શું વાંધો, હું ભૂકા કાઢું.
કાથીના ખાટલા ને વ્યાસપીઠ બનાવ્યો ભાઈ. મુહૂર્ત આપી દીધું, તારીખ આપી દીધી, પોથી યાત્રા ગામમાં ફરી, વ્યાસપીઠ ઉપર ભોગા બાપા આવી ગયા, સામે ડોસ્યું આવી ગયું, સાલા ઉતારે નાળિયેર જેવા માથા, લીંબુ જબડા આંબોડા, ઘઉં ચોખાના વાટક્યા, ડબ્બામ ઠલવીને ડોસ્યું સામે બેઠ્યું, બધાને ડાબલી હું કરવાનું ચાલુ કર્યું, ભોગા બાપાએ ભાગવત ચાલુ કરી, ગોકુળમાંથી કાનુડો નીકળ્યો. 9 થી 12 હું એટલું જ આવ્યું, ગોકુળમાંથી કાનુડો નીકળ્યો. 12 વાગે કીધું જાઓ જમી આવો, 3 વાગે આવજો. ડોસ્યું બિચાર્યું ઘરે વહી ગયું જમીન, 3 વાગે વળી પાછા ઘઉં ચોખા વાટકા ખાલી કરીને સામે બેસી ગયા, વળી ભોગા બાપા વ્યાસપીઠ ઉપર, ગોકુળમાંથી કાનુડો નીકળ્યો. 3 થી 6 હું એટલું જ આવ્યું, ગોકુળમાંથી કાનુડો નીકળ્યો. ભાગવત ભગવાન કી જય કરીને જવા દો. બીજે દી હવારમાં આવજો. બીજે દી હવારમાં વળી ડોસ્યું બિચાર્યું બધી આવી ગઈ, કામ બેસી ગયા, ભોગા બાપાએ ચાલુ કર્યું, ગોકુળમાંથી કાનુડો નીકળ્યો. 9 થી 12 સુધી આયલું, કીધું જાવ ખાઈ આવો. એક ડોશીનો મગજ જો, એ બોકા, કાલ હવારનો નીકળ્યો 1.5 છો, કાનુડો ક્યાં ફોગ્યો? એ તો કે બટા, એટલું તું કે, ત્યાં તો બોકું કાથીના ખાટલે ઊભું છું, ઘડો કાનુડો ધીમો ધીમો હાલશે, ફાવે તો કાલ આવજો. વાહ કાના, આને કોફી પવાય, એને કોફી પવાય. હમણાં તો એક શેઠે મુનિમજીને કીધું કે ભાઈ આપણે મુનિમજી હિસાબ કરી નાખો આપણી પેઢીમાં કેટલી પ્રોપર્ટી કેટલી સંપત્તિ છે, એટલો જરાક મને ટોટલ આપો. મુનિમજી કીધું પણ શેઠ આ તો આ બધું ભેગું કરવામાં મારે 15 દિવસ તો હિસાબ કરવો પડશે. એ કે પણ તને પગાર જ આપું છું ને, કેટલી સંપત્તિ એનો હિસાબ કર. 8 દિવસ પછી મુનિમજીએ કીધું કે શેઠ આપણી પાસે એવડી સંપત્તિ છે કે તમારી 72 પેઢી ખાય તોય ખૂટે નહીં, આટલી સંપત્તિ છે. ત્યાં તો શેઠ રોવા માંડ્યા. અરે રે, બોલો મુનિમજી કે પણ તમે રોવા શું કામ મળ્યા છો, શું તકલીફ શું છે? કે 72 પેઢી ખાય એટલું ખોટે એમ નથી ને, તક નહીં કે મારી 73મી પેઢીનું શું થાય? અરે તને નાગણી કરડે, આ 72 પેઢીમાં તને ધરું નથી થતો, અમુકનો સંતોષ નથી સાહેબ, સંતોષ નથી. પણ હૃદયથી જેને સંતોષ હોય ને, આનંદની દ્રષ્ટિ આપણી આનંદમાં હોય તો માણસ ગમે ત્યાંથી આનંદ લઈ શકે. દ્રષ્ટિ જો આનંદમાં, અને એક સાધુ સમાજ પ્રિય એટલે છે, હું વધારે એટલે મને વંદન છે સાહેબ, સાધુ સમાજને વંદન કરું છું. શું કામ? એક રૂખડીયો સાધુ સાહેબ રાડાની ઝૂંપડી બાંધીને આશ્રમ બનાવીને બેઠો હોય ને, એને વિચાર આવે ને, એ ધારે તો 10 ગામના ગામ ધોવાડા સાધુ બંધ કરી શકે, કારણ કે એમાં સર્કિટ છે ખવડાવવાની. કોઈ દી આપણે દિલ્હીના વડાપ્રધાનને એવું નથી સાંભળ્યું કે દિલ્હીનો ગામ ધોવાડો બંધ કર્યો, રાજકારણમાં એ સર્કિટ જ નથી ખવડાવવાની. ત્યાં તો આવા દો 20 કિલોમીટરના રોડ ખવાઈ જાય, આ ઘરે રોટલી નો ખાઈ શકતા હોય, પણ અહીંયા કદાચ કિરીટ બાપુના કૃષ્ણસિંહ, આમ તો આ સોસાયટીનો ભાઈ ખૂબ ખૂબ આભાર માનવા જેવું અમને દેખાય છે. એટલી શાંતિથી આવું સારું વ્યવસ્થિત આયોજન, સારું જમણવાર, અને કિરીટ બાપુ કહેતા હતા ખડા પગે બધાએ સાથ અને સહકાર આપ્યો છે. એકવાર સોસાયટીના દરેક કાર્યક્રમ મિત્રોને તાળીઓના ગડગડાટથી બજાવો. બાપ સારો પાડો હોય ને તો સારા સારા કાર્યક્રમો થાય, સારા વિસ્તારમાં રહેતા હોય ને તો સારા કાર્યક્રમ તમે કરી શકો. બાકી પાડોશી યારે તકલીફ હોય, કોકની ડેલીમોરી એઠું નાખ્યા હોય, પછી કે અમી નાખ્યું છે, તમારા હાથ ભાંગશે, હાથ પ્લાસ્ટિકના નથી ભાંગશે, ઓલો લપટશે ને તો કઈ ભાંગશે, આવું હું કામ કરો છો? પણ બહુ સોસાયટી સારી છે, અને થોડીક વાર માટે કદાચ મોદી સાહેબ આવ્યા હોય, ભાઈ કિરીટભાઈના આમંત્રણને માન આપી, કૃષ્ણસિંહના આમંત્રણને માન આપી, તો અહીંયા આપણને 5 મિનિટ ભલે મોડા મોડા આવે તો આપણને જીતી લે. આપણને એમ થાય કે ઓહો, એ આ જે ડ્રાઈવર જનસની હવારમાં પુલ બની જાય એવી વાત ચાલુ કરે, ભારત માતા કી ત્યાંથી ચાલુ કરે. ગાંધીની ગુજરાત છે ભાઈનો, બીજા રાજ્યો ને દરિયો મળ્યો છે તો પહાડ નથી મળ્યા, ભાડ મળ્યા છે તો દરિયો નથી મળ્યો, ત્યારે આપણો ગુજરાત, ગુજરાત ને દ્વારકા જેવો દરિયો મળ્યો છે ભાઈ બહેનો, ગિરનાર જેવો પહાડ મળ્યો છે, કચ્છના જન જેવું રણ જેવું રણ મળ્યું છે મારી ગુજરાતની જનતાને. ગુજરાતની જનતાએ એક વાર મને સીએમ માંથી પીએમ બનવાનો મોકો આપ્યો છે, ગુજરાતની જનતાએ
મારું સપનું સાકાર કર્યું છે ગુજરાતમાં અમેરિકામાં, ફેર કેટલો છે ભારતમાં અમેરિકામાં? ભાઈ બહેનો, ગુજરાતમાં અંબામાનું માન છે ને અમેરિકામાં બરાક ઓબામાનું માન છે, એટલો ફરક છે. મારું સપનું સાકાર શું છે? જે નગરપાલિકાની દીકરીઓ હાવણા લઈ લઈને બજારો વાળે છે એ 10 વર્ષ કમીજા વાયબ્યાનો જો હું પીએમ પદ ઉપર રહી જાશ તો અમેરિકન ભોરિયું જામનગરની બજારો વાળવા માટે આવવાનું છે. ભાઈ બહેનો, એ આ વખત આવ્યો હોય તો આપણું થાય. હું એ હીરાના કારીગરો રજા હોય તો કારખાને બે શેઠ, આજ નથી તો ખુલ્લું જ રાખજો. લે સાહેબ, હું તમે સત્ય કેટલા છે એને ઝીરો કરી નાખો. સત્ય તો નથી પણ આપણે સત્યના નજીક તો જીવીએ છીએ, નહીતર આવી લેરખડી ન લેવાય બાપ. અને છેલ્લે હું એમ કહીશ, કારણ કે ભજનનો જ્યારે પ્રહોર છે, યોગેશ્વરી બાપુ જેવા એક સુર સમ્રાટ જ્યારે અહીં બેઠા છે અને રામદેવજી બાબાની જ્યાં સ્થાપના છે, સાહેબ 12 બીજનો હમણાં બેને કીધું ને ઓરસી બેને, 12 બીજની 12 છે. હા, કોઈ સવાલ નથી બાપ. કોઈના દીકરાને ખંડવી નાખે અને કોઈના ઘરે દીકરો થઈ જઈ શકે એ દાડો રામદેવ છે. હે, ટેકને ખાતર પેટનો જાયો જે દી ખાંડણીએ રે ખંડાણો. સાહેબ, એકનો એક દીકરો જોઈ ધારે તો સગાળ શા શેઠનો દીકરો ખંડવી નાખે પરીક્ષા લેવા માટે. આ 12 બીજનો ધણી જાય, દાસ મનુ ઠપકો આપે છે. ટેકને ખાતર પેટનો જાયો જે દી ખાંડણીએ રે ખંડાણો, પણ મમતા મેલાવી, ઓ મમતા મેલાવી એ માવતર થઈ પ્રભુ તે દી તું ના રે દુભાણો. પ્રભુ તને પાણો કહું કે કહું શાણો, એ રણુજા વાળા પાણો કહું કે કહું શાણો. દીકરા ખંડવી નાખે અને એક બાજુ કોઈનો દીકરો છે રાજા અજમલ જેવાના ઘરે પણ આવી શકે એ રામદેવજી મહારાજની જ્યોત જ્યાં જલે છે પ્રગટે છે. ભજનનો જ્યારે પ્રહોર છે, ભાંગતી રાત છે, આપ બધાએ શાંતિથી મન માણ્યો છે એ પછી ખરેખર કિરીટ બાપુના દરેક મિત્રો કૃષ્ણસ્થિતિ લઈ ઘણા બધા મિત્રો એવા બેઠા છે અને તમામ આ સોસાયટીના તમામ મેમ્બરશ્રીઓ, તમામ આજુબાજુના રહેવાસીઓ, એટલું તો છે જ, બધાનો સાથ સહકાર તો છે જ, પણ સાહેબ રાજપૂતનો દીકરો એક સાધુનું આંગણું હોય ને સાધુના આંગણે આવો પ્રસંગ હોય તેથી રાજપૂતને ન કહેવું પડે કે તમે કંઈક આપો. હે, અને રાજપૂતને કહેવું જ ન પડે કારણ કે એના સંસ્કાર જ બોલતા હોય છે. ત્યારે આ કાર્યમાં કૃષ્ણસિંહ રાઠોડ તરફથી 51,000 રૂપિયાનું દાન આવે છે. અમને જોરદાર તાળીઓના ગડગડાટથી બજાવો બાપ, ધન્યવાદ છે. અને તમને એનું અનેક ઘણું કરી આપે આપશે એવી ઠાકરને પ્રાર્થના, રામદેવજી મહારાજને પ્રાર્થના સાથે કિરીટભાઈ આપ સર્વેનો, આજુબાજુના રહેવાસીવાળા સોસાયટીના દરેક સભ્યોનો, દરેક કાર્યકર્તા મિત્રોનો આમાં જેણે જેણે સાથ સહકાર આપ્યો એ બધાનો હૃદયપૂર્વક આભાર માને છે. આ સાથે વિનંતી કરું, આપણી વચ્ચે ભજનનો પ્રહોર છે ને એવી ભાંગતી રાતના ભજનો લઈ આવે યોગેશ્વરી બાપુને ઉરુષીબેન રાદડિયા, એમને તાળીઓના ગડગડાટ વધાવો બાપ. વાહ, આવા વિરવેલ રાજપૂતોની જરૂર છે બાપ, કોફી નહીં. ભલે એને કીધું, જોકે હું ભરવા નથી કે માગું નહીં, પણ એને ખાલી કીધું ને મારા માટે ઘણું બધું છે બાપ. અને ક્ષત્રિય રાજપૂતનો દીકરો છે ને બોલ્યા પછી ફરે નહીં. હા, આપવા માટે એને કીધું છે અને 100% આપશે
ખાલી જાહલ ને એમ છું કે રાજપૂત બોલ્યા પછી વચન આપ્યા પછી નિભાવે છે કે નહીં. મને ભાઈ વરોડીમાં નું જયારે કહી ગયા ત્યારે એ વરોડી 5 મિનિટ માટે હવે રજૂ થઈ ગયા છે, પણ મને ભૂખ લાગે ને ભાઈ, અને બે દી રોકાય, ઉલટી થાય એમ ન રોકાય, ઉગ્યું છે. ઈ રાજપૂત જાહલના લગ્ન વખતે માંડવામાં જઈને ખાલી વચન આપ્યું હતું કે બેન સમય જરૂર પડે ને ત્યારે યાદ કરજે, હું હાજર થઈશ. અને વાત ટૂંકમાં કરું તો સિંધમાં જાહલ જાય અને સુમરો જ્યારે જાહલને કેદ કરે અને એ વખતે જાહલ ધારે ને સાહેબ, તો આહિરની દીકરી હતી, ધમરોળી નાખે એ સુમરાને, એમાં કંઈ હાવજના ટોળા હોય નહીં. પણ વિચાર આવ્યો કે એક રાજપૂતનો દીકરો વચન આપ્યા પછી ફરે છે કે નહીં, આવે છે કે નહીં, એટલે એને ચિઠ્ઠી લખીને મોકલી કે જાહલ ચિઠ્ઠી વાંચજે, વાંચજે નવખણ વીર, જાહલ ચિઠ્ઠી મોકલે અને વાંચજે નવખણ વીર, મને સિંધમાં રોકી સુમરે ઓલો હાલવા ન દે, અમીર તેથી 9 લાખ દળકટક લઈને રાજપૂત વીરવલ રાજપૂત સાહેબ નવઘણ ઘોડા લઈને હાબદો થઈ ગયો. અને વરૂડીનું નામ આવે છે ત્યારે સાહેબ નેહડો આવ્યો, નેહડામાં 7 દીકરીઓ આવી, નવઘણના ઘોડાને આગળ આવીને ઊભી રહી ગઈને એટલું કીધું, એ રાજપૂત, જે માતાજી, જે માતાજી, કે ચારણનો નેહડો છે, અહીંયાથી સાસુ પિતા વગર જવાય નહીં, પ્રસાદ લીધા વગર જવાય નહીં, કે બેનને કેદ કરી છે સુમરાઈને, સમયસર નહીં પહોંચું તો અઘટિત ઘટના ઘટી જાય, કે નહીં જવાય નહીં. એ બહુ નવઘણ ઉતાવળ કરતો હતો ને ત્યારે સાહેબ એક જ, વાહ વાહ, જીઓ જીઓ, એક દીકરીના હાથમાં ત્રિશુણ છે, ભેળિયો ઓઢ્યો છે, જય માતાજી, જય માતાજી. એ જય માતાજીના અવાજમાં નવઘણ ઓળખી ગયો કે આ જગદંબા છે, કે નીચે ઉતરી જા બાપ, અહીંયા નેહડો છે. અને ચારણના નેહડામાંથી છાશું પીધા વગર, શિરામણ કર્યા વગર જવાય નહીં, પ્રસાદ લેતો જા. અને તેથી ઘોડેથી નીચે ઉતરી નવઘણ નેહડામાં જાય અને ભગવતી વરૂડીએ સાહેબ ઠીકરાની નાની એવી કુરડીમાં ખીરનો પ્રસાદ બનાવ્યો, 9 લાખ દળકટકને જમાડવા માટે પંગત બે સાડી દીધી. એક પછી બીજાને, બીજા પછી ત્રીજાને, એમ કરતા 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 9 લાખ દળકટકને ભગવતી પીરસવા માટે ઉતરી જાય સાહેબ. પણ 9 લાખ દળકટકમાં પીરસીને ભગવતી બહાર નીકળી જાય, પણ ઠીકરાની ગુડીમાંથી પ્રસાદ ખૂટ્યો નહોતો, પણ પીરસવા વાળી બીજી કોઈ નહીં, આ વરૂડી ખોડિયાર હતી સાહેબ, એમાં પ્રસાદ કોઈ દી ખૂટે નહીં, મા પીરહતી હતી. નવઘણે કીધું કે માં હવે બેનની વારે જાવું, રસ્તો ક્યાં? હવે વાતના પ્રાણ સાંભળજો. સમુદ્રના કિનારે લાવીને કીધું કે નવઘણ, કે હા માં, કે દરિયો છે? કે હા. કે દરિયાની અંદર તારા ઘોડાને નાખ સાહેબ. નવઘણ વિચાર કરે છે કે માં, દરિયામાં મોજા ઉછળે છે, આની અંદર મારા ઘોડા હાલશે કે? એ ભગવતી, આમાં હું હાલીશ કેમ? અને તેથી એટલું જ કીધું હતું કે નવઘણ, તારા ઘોડાને અંદર નાખ તો ખરો. એ નવઘણ, આગળના પગે પાણીના છબછબિયા ઉડે અને પાછળના પગે ધૂળની ડમરી ન ચડાવું તો વરૂડી ખોડિયારની ભલામાં. ઈ માં છે, અને એ જયારે વાતો છે ને, એવો જયારે માધોડો ડાલામસો ડાયરો હવે વધ્યા છે, હાચા મોતી વધ્યા છે. વિનંતી કરું આપણી વચ્ચે એવા ભાંગતી રાતના ભજનિયા લઈ આવે યોગેશપુરી બાપુ અને ઉરુષીબેન રાદડિયાને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. અરે મોટા, તકલીફ તો રહેવા નહીં, કોફી શું કામ મગાવી? રામા તમારે દેવડે, રામા તમારે દેવડે, રામા તમારે દેવડે, ધમકે ગુગડ ના ધૂપ,
તમને નમે છે મોટા મોટા ભૂલ હે નર નારી આવી આવીને નમણું કરે નર નારી આવીને નમણું તમને નમે છે મોટા ભૂલ નમે છે મોટા ભૂલ દેખીને દણિયા દેવણ દેખીને દુઃખ દૂર થા દર્શન કરતા રામ પીર ના ઝઘડા પાપ મટી જાય અરજી હાલો ને દેવડે એ પૂજવા રામો પીર કોઢિયાના કોઢ મટાડશે કોઢિયાના કોઢ મટાડશે કોઢિયાના કોઢ મટાડશે બાપો ખાજા કરી દે શરીર સાજા કરી દે શરીર વાગે ભડા ભાગી ભજા ભજન ના વાગે ભડા
હરિયે નો નું વધારી ભજન ના ભડાકા ભારી ભજન નો વાગે ભડાકા ભારી
ભલે ભલે રામદેવ સમરૂ ઈચ્છે અવતારી રહે
અલખ ના રે નામ
તમે હતા બ્રાહ્મણી ને અમેરે તપેશ્વર પણ જેના
कबीर कहे कमाल को, कबीर कबीर कहे कमाल को, तू दो बात गंगा सती
ગંગા સતી એમ બોલ્યા પામલાય જેના મેનું માં વરસે સાકા આઈ હે કિસી કી યાદ વો યાદ પુરાની હે
बीच में गुजारा करेंगे। गिरनारी गिरनारी बाबा, गिरनारी गिरनारी बाबा पुकारा करेंगे। पहाड़ों के बीच में गुजारा करेंगे। गिरनारी गिरनारी ए गिरनारी गिरनारी तुमको पुकारा करेंगे। पहाड़ों के बीच में, पहाड़ों के बीच में, पहाड़ों के बीच में। जो हमसे रूठेंगे गुरु गिरनारी, जो जो हमसे रूठेंगे, जो हमसे रूठेंगे, जो हमसे रूठेंगे गुरु गिरनारी, चरण चुम के उनको, चरण लग के उनको, चरण चुम के उनको हम मनाया करेंगे। पहाड़ों के बीच में गुजारा करेंगे। गिरनारी गिरनारी बाबा रामदेव महाराज को हम पुकारा करेंगे। पहाड़ों के बीच में, पहाड़ों के बीच में गिरनारी की महिमा कोई संत पहचाने, गिरनारी की महिमा कोई साधु पहचाने। दुनिया बिचारी, दुनिया बिचारी क्या उनको जाने। पहाड़ों के बीच में, पहाड़ों के बीच भगवान दास की मन भाई बातें, ये भगवान दास की, भगवान दास की मन भाई बातें। बाबा की दया से उनको, बाबा की दया से उनको पार उतारे। अब तो रात गई और सुबह हुआ, रात गई, रात गई, रात गई और सुबह हुआ, मुझे एक ताजा गम हुआ। अब सो का एक दिन कम हुआ, इश्क करने वाले को, इश्क करने वाले को मेहनत का मजा मिलता है। जो तेरा इश्क सच्चा है तो बंदे को खुदा मिलता है, बंदे को खुदा। अब कपड़े बदल के जाऊं कहां, अब कपड़े बदल के जाऊं कहां, और बाल बनाऊं किसके लिए। कपड़े बदल के जाऊं कहां और बाल बनाऊं किसके लिए। वो शख्स तो शहर ही छोड़ गया, अब बाहर जाऊं किसके लिए। वो शहर में था तो उसके लिए, वो शहर में था तो उसके लिए औरों से भी मिलना पड़ता था। वो शहर में था तो उसके लिए औरों से भी मिलना पड़ता था।
अब ऐसे वैसे लोगों के मैं नाज उठाऊं किसके लिए, वो शख्स तो शहर ही छोड़ गया, अब बाहर जाऊं किसके लिए, इश्क में हम तुम्हें क्या बताएं, इश्क में तुम्हें क्या बताएं, किस कदर चोट खाए हुए। मौत ने उनको मारा है, मौत ने उनको मारा है, जिंदगी के सताए जिंदगी के सताए, इश्क में हम तुम्हें क्या बताए, इश्क में हम तुम्हें क्या बताए, किस कदर चोट खाए। दुर्योधन ने दुर्
તેથી ત્રિકમ પધાર્યા તઈ રણી જીજીજી દ્રૌપદીજી ની લાજુ રાખી દ્રૌપદીજી ની લાજુ રાખી એને સાડિયું ઓઢાડી છે વગર ગણી પૂરણ હારો પીર રામને પૂરણ હારો પીર રામ પશ્ચિમ ધરામાં પીર પ્રગટ્યા દાસ સવાની ડોલે આવ્યા દાસ સવાની ડોલે આવ્યા એ તો હરિજનો નામ ગટ મણી પૂરણ હારો પીર રામ દે અરે લાલ જુડે વાલી મૈયા રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કૈયા લાલ કી પવનસુત હનુમાનજી મહારાજ ગિરનારી મહારાજ અપને અપને ગુરુ મહારાજ અપને અપને માત પિતા કી જય આદિશક્તિ શ્રી અંબે માત કી ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ